नमस्कार विद्यार्थी मित्रों, समर्पण टेक्नो स्कूल यूट्यूब चैनल में आपनू हार्दिक स्वागत करूँ छू। अगर अपने वनस्पति वर्गीकरण एक चार्ट जोयो थो अने वनस्पति वर्गीकरण से आपणे एटले सुधी जोयेलू। हवे पछी आपणे वात करवाना छीए प्राणी सृष्टिनी, पण ए पहेला एक नानकड़ी एवी प्रवृत्ति आपेली छे, ए प्रवृत्तिनो आपणे अभ्यास करवो जरूरी छे। એટલે વનસ્પતિ સૃષ્ટિ છે સંપૂર્ણ રીતે પૂરી થઈ જશે અને ત્યાર પછી આપણે સંપૂર્ણ રીતે પ્રાણી સૃષ્ટિની અંદર આગળ વધીએ। તો સૌથી પહેલી પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિની અંદર આપેલું છે કે ભીંજવેલા ચણા, ઘઉં, મકાઈ, વટાણા અને આંબલીના બીજ લો। ભીંજવેલા બીજ પાણીના અભિશોષણને કારણે નરમ થઈ જાય છે। આ બીજને બે ભાગમાં વહેંચવાનો પ્રયત્ન કરો। તો હવે જો આપણે આ બીજને ભીંજવશું, પાણીની અંદર રાખશું, તો એ પાણીનું અભિશોષણ કરશે, પાણીનું શોષણ કરીને એ નરમ થશે, નરમ એટલે કે પોચા થશે, અને આ બીજને બે ભાગમાં વહેંચવાનો આપણે પ્રયત્ન કરવાનો છે। તો હવે પ્રશ્ન એમાંથી એક પૂછેલો હશે, એ પ્રશ્નની વાત કરી, શું આમાંના બધા જ બીજ ફાટીને બે સરખા ભાગમાં વહેંચાઈ જાય છે? તો એનો આન્સર કંઈક એવો આવશે, ના, ચણા, વટાણા અને આંબલીના બીજ બે ભાગમાં થાય છે, એટલે કે બે ભાગની અંદર વિભાજિત થાય છે, ઘઉં અને મકાઈના બીજના બે ભાગ થતા નથી। ઓકે, તો આ પ્રશ્ન કંઈક હતો, આવો ફરી વખત બોલું છું, શું આમાંના બધા જ બીજ ફાટીને બે ભાગની અંદર બે સરખા ભાગોમાં વહેંચાઈ જાય છે? તો એનો જવાબ આવશે, ના, ચણા, વટાણા અને આંબલીના બીજ બે ભાગમાં વહેંચાય છે, ઘઉં અને મકાઈના બીજ બે ભાગની અંદર વહેંચાતા નથી। ઓકે, ત્યાર પછી આગળ થોડાક આગળ વધીએ એટલે આવશે કે જે બીજને બે અડધા ભાગોમાં દેખાય છે તેઓ દ્વિદળી બીજ છે, અને જે તૂટતા નથી અને બે ભાગમાં વહેંચાતા નથી તેઓ એકદળી બીજ છે। હવે આ વનસ્પતિઓના મૂળ અને પર્ણોના પુષ્પોને આપણે જોવાના છે અને એનો અભ્યાસ કરવાનો છે। તો એની અંદર કંઈક એવું આવશે કે શું આ સોટીમય મૂળ છે કે તંતુમય મૂળ છે। આપણે આ વનસ્પતિના મૂળ અને પર્ણો અથવા તો પુષ્પને જોશું તો આપણને શું એની અંદરથી સૌથી પહેલો પ્રશ્ન આવશે કે શું આ મૂળ સોટીમય કે તંતુમય પ્રકારના છે। સોટીમય મૂળ એટલે શું થશે? તો કે એ સંપૂર્ણ રીતે લાંબા હોય છે, એને શાખાઓ હોતી નથી, એને સોટીમય મૂળ કહીએ છીએ, અને તંતુમય મૂળ એટલે કે એને ઘણી બધી શાખાઓ હોય છે, એને આપણે તંતુમય મૂળ કહીએ છીએ। તો ચણા, વટાણા અને આંબલીના મૂળ સોટીમય છે, અને ઘઉં અને મકાઈના મૂળ છે એ તંતુમય મૂળ છે। તો પ્રશ્ન શું હતો? તો કે શું આ મૂળ સોટીમય છે કે તંતુમય, એટલે કે આપણે આ વનસ્પતિના પર્ણો અથવા તો પુષ્પ અને મૂળનો અભ્યાસ કરીએ તો એની અંદરથી આપણે એવું કહી શકીએ ચણા, વટાણા અને આંબલીના મૂળ છે એ સોટીમય છે, અને ઘઉં મકાઈના મૂળ છે એ તંતુમય મૂળ છે। હવે સિમ્પલ તમારે એમ કેવું હોય તો કહી શકાય કે દ્વિદળી બીજ છે, દ્વિદળી વનસ્પતિ છે એના મૂળ છે એ સોટીમય હોય છે, અને એકદળી વનસ્પતિના બીજ છે એ તંતુમય હોય છે। ત્યાર પછી એમાંનો એક પ્રશ્ન આવે છે, શું પર્ણોમાં સમાંતર કે ઝાલાકાર શિરા વિન્યાસ છે? પર્ણોનો અભ્યાસ કરો તો ઘણી વખત તમે પર્ણો વનસ્પતિના જોયા હોય તો એની અંદર ઘણી બધી આપણને શિરાઓ જોવા મળે છે, અને આ શિરાઓના આધારે એ શિરાઓ ઘણી બધી મકાઈનું તમે પર્ણ જોયું હોય તો એમાં શિરા છે એ સમાંતર હોય એટલે કે સીધી હોય છે, એટલે આપણે તરત જ કહીએ કે એની અંદર સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે। જ્યારે બીજી કેટલીક વનસ્પતિ છે એની અંદર આપણને શિરા વિન્યાસ છે એ ઝાલાકાર જોવા મળતો હોય છે। ચણા અને વટાણા તેમજ આંબલીના પર્ણોમાં આપણને ઝાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે, અને ઘઉં અને મકાઈના પર્ણોમાં આપણને સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે। આ વનસ્પતિઓના પુષ્પોમાં કેટલા દલપત્રો છે? વનસ્પતિ જ્યારે ઉગે છે ત્યારે આપણે આ દલપત્રો છે એનો અભ્યાસ કરવાનો છે, જોવાના છે। ચણા અને વટાણા આંબલીના પુષ્પોમાં 5 દલપત્રો છે, જ્યારે મકાઈ અને બીજી કઈ વનસ્પતિ સાથે લીધી હતી ઘઉં એની અંદર પુષ્પોમાં 3 દલપત્રો આપણને જોવા મળે છે।
શું તમે એકદળી અને દ્વિદળી વનસ્પતિના આનાથી વધારે લક્ષણોનું અવલોકન કરી શકો છો? હા, ઘણા બધા અવલોકન કરી શકીએ છીએ. એના પ્રકાંડ, પર્ણો, બીજમાં ખોરાકનો સંગ્રહ, એ સામાન્ય રીતે પ્રકાંડ છે, એ અશાખિત હોય છે એકદળી વનસ્પતિમાં. દ્વિદળી વનસ્પતિની અંદર શાખિત પ્રકાંડ આપણને જોવા મળે છે. પર્ણો છે એ એકદળી વનસ્પતિમાં સામાન્ય રીતે અદંડી હોય છે, જ્યારે દ્વિદળી વનસ્પતિમાં સદંડી હોય છે. એવા ઘણા બધા લક્ષણો છે એ આપણે અલગ પાડી શકીએ છીએ. અને આ પ્રવૃત્તિ છે એનો આપણે એટલે સુધી અભ્યાસ રાખીએ છીએ. ત્યાર પછીના કેટલાક પ્રશ્નો છે એની વાત કરવાની થશે આપણે. ઓકે, સરળતમ વનસ્પતિઓને કયા વર્ગમાં મૂકવામાં આવી છે? તો આ સૌથી પહેલો પ્રશ્ન છે, એનો જવાબની અંદર એવું આવશે કે સરળતમ વનસ્પતિને સૂકા એટલે કે એક અંગી સમૂહની અંદર મૂકવામાં આવેલી છે. સરળતમ વનસ્પતિનો મતલબ એવો થશે કે જેમાં મૂળ પ્રકાંડ અને પર્ણ જેવી રચના આપણને જોવા મળતી નથી, ફક્ત ને ફક્ત એનો દેહ છે આપણને જોવા મળે છે. એને એક અંગી વનસ્પતિ તરીકે અથવા તો સુકાય પ્રકારની વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. અને એના ઉદાહરણની અંદર આવશે લીલ. ઓકે, તો એનો સમાવેશ છે એ સરળતમ વનસ્પતિની અંદર થશે. અને વર્ગ એનો કીધો છે તો એ એક અંગી આવશે. ઓકે, ત્યાર પછી આગળ વધીએ તો બીજો પ્રશ્ન આવશે, દ્વિઅંગીઓ પુષ્પધારી વનસ્પતિઓથી કેવી રીતે જુદી છે? ત્રિઅંગીઓ પુષ્પધારી વનસ્પતિઓથી કેવી રીતે જુદી છે? તો ત્રિઅંગીમાં નગ્ન ભ્રૂણ અને અપ્રત્યક્ષ પ્રજનનાંગો છે. આ ત્રિઅંગી વનસ્પતિ તો છે જ, એની અંદર નગ્ન ભ્રૂણ આપણને જોવા મળશે અને બીજ છે એ પણ નગ્ન જોવા મળશે. એની આજુબાજુ આવરણ આવેલા હોતા નથી. અપ્રત્યક્ષ પ્રજનનાંગો છે. જ્યારે પુષ્પધારી વનસ્પતિમાં પૂર્ણ વિકસિત અને વિભેદિત પ્રજનનાંગો આપણને જોવા મળે છે. પુષ્પધારી વનસ્પતિ છે એની અંદર સંપૂર્ણ રીતે વિકસિત અને વિભેદિત પ્રજનનાંગો છે, એની રચના આપણને જોવા મળે છે. ઓકે, ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી એકબીજાથી કેવી રીતે જુદી છે? આ વનસ્પતિઓ આવૃત બીજધારી વનસ્પતિ અને અનાવૃત બીજધારી વનસ્પતિ એકબીજાથી કઈ રીતે જુદી છે? તો કે અનાવૃત બીજધારીમાં નગ્ન બીજ છે, જ્યારે આવૃત બીજધારી વનસ્પતિ છે એની આજુબાજુ કે એની બીજ છે એની આજુબાજુ ફળનું આવરણ આવેલું હોય છે. સિમ્પલ તમારે કેવું હોય તો તમે કહી શકો કે અનાવૃત બીજધારીમાં નગ્ન બીજ છે જે ફળનું આવરણ ધરાવતા નથી, જેની આજુબાજુએ ફળનું આવરણ આપણને જોવા મળતું નથી. જ્યારે આવૃત બીજધારીમાં ફળમાં ઢંકાયેલા બીજ આવેલા હોય છે. ઓકે, તો આ ત્રીજા પ્રશ્નનો જવાબ આપણને કંઈક આવો મળે છે. અને સિમ્પલ તમારે કેવું હોય તો એનાથી વધારે પણ સિમ્પલ તમે કહી શકો છો, અનાવૃત એટલે કે નગ્ન બીજ ધરાવતી વનસ્પતિ કેમાં ફળની બીજની આજુબાજુએ કોઈ પણ પ્રકારનું આવરણ આવેલું નથી, એને અનાવૃત કહીએ છીએ. અને આવૃત એટલે કે જે બીજની આજુબાજુએ ફળનું આવરણ આવેલું હોય એને આવૃત બીજધારી વનસ્પતિ કહીએ છીએ. ઓકે, તો આ પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. હવે સીધે સીધા જ આપણે એક ટોપિક ઉપર જતા રહીએ. એ ટોપિક છે આપણો પ્રાણી સૃષ્ટિ. આ પ્રાણી સૃષ્ટિ ટોપિક છે ખૂબ જ લાંબો ટોપિક છે. ઓકે, સૌથી પહેલાં જૂના સિલેબસની અંદર ચેપ્ટર છે એ એક જ ભાગની અંદર હતું, એટલે કે આ ચેપ્ટર છે એની અંદર વનસ્પતિ સૃષ્ટિ ભાગ એક અને પ્રાણી સૃષ્ટિ ભાગ બે એ રીતે એને વિભાજિત કરેલું હતું. પરંતુ હવે આ ચેપ્ટર છે એ એક જ આખા ચેપ્ટર છે એની અંદર બે ભાગની અંદર વિભાજિત કરેલું છે, પણ એક જ ચેપ્ટરની અંદર આ બંને ભાગ છે એનો સમાવેશ કરી દીધો છે. ઓકે, તો હવે વાત કરીએ પ્રાણી સૃષ્ટિની. તો સૌથી પહેલાં આવે છે કે આ વર્ગમાં સુકોષ કેન્દ્રીય એટલે કે એની અંદર વિકસિત કોષ કેન્દ્ર ધરાવતા બહુકોષીય ઘણા બધા કોષ ધરાવતા અને વિષમપોષી સજીવોને મૂકવામાં આવ્યા. વિષમપોષી એટલે કે ખોરાકનો આધાર છે એ બીજા ઉપર રાખતા હોય છે અને આપણે વિષમપોષી સજીવો કહીએ છીએ. તેઓના કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. આપણે કોષ દિવાલની તો ચેપ્ટર શરૂ થયું છે ત્યારથી વાત થતી આવે છે કે વનસ્પતિઓની અંદર કોષ દિવાલની હાજરી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. ઓકે, તો એમાં લખેલું છે કે
આ કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. મોટાભાગના પ્રાણીઓ છે એ પ્રજનનશીલ હોય છે. પ્રજનનશીલ એટલે શું? તો કે હલનચલન કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે એવા પ્રાણીઓ. શરીર રચના તેમજ વિભેદીકરણને આધારે તેઓનું આગળ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. શરીરની રચના છે, એના કેટલાક લક્ષણો છે, એવી બાબતો ઉપર એનું વર્ગીકરણ છે એ પ્રાણીઓનું થાય છે. એમાંનો સૌથી પહેલો એક વર્ગ છે એની વાત કરવાની છે, જેનું નામ છે છિદ્રકાય અથવા તો સશિદ્ર આપણે એને કહીએ છીએ. આમાં એવા પ્રકારની કંઈક લાક્ષણિકતા ધરાવતા સજીવો છે એનો સમાવેશ થાય છે, એટલા માટે એનું નામ પડ્યું છે છિદ્રકાય અથવા તો સશિદ્ર. પેરિફેરા શબ્દનો અર્થ થાય છે છિદ્રયુક્ત સજીવ. તે સ્થાયી જીવન જીવે છે. સ્થાયી એટલે કે એક જ જગ્યાએ વસવાટ કરે છે, એ એના વસવાટની અંદર ફેરફાર કરતા નથી. એટલે કે એક જ જગ્યાએ વસવાટ ધરાવે છે, જેઓ કોઈ એક આધાર સાથે ચોંટીને રહે છે. એક આધાર હશે અને એ આધાર ઉપર ચોંટીને વસવાટ કરતા હશે. તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો જોવા મળે છે. છિદ્ર શરીરની રચનામાં સંપૂર્ણ રીતે છિદ્રો જોવા મળે છે. આ છિદ્રો શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે. એક વચ્ચેના ભાગે, આ સજીવના વચ્ચેના ભાગે એક નલિકા હોય છે અને એ નલિકા સાથે આ છિદ્રો છે એ જોડાયેલા હોય છે, જેના માધ્યમથી શરીરમાં પાણી, ઓક્સિજન અને ખોરાકનું વહન થાય છે. આ બધા જ સજીવને જીવંત રહેવા માટેના અગત્યના ઘટકો છે, પાણી, ઓક્સિજન અને ખોરાક. ઓકે, તો એનું વહન છે એ આ છિદ્રોના માધ્યમથી થતું હોય છે. તેઓનું શરીર કઠણ આવરણ અથવા તો બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. જેવી રીતના આપણે કાચબો છે એનું બાહ્ય કંકાલ છે એકદમ કઠણ હોય છે અને ઢંકાયેલું પણ હોય છે, એમ ઘણા બધા એવા સજીવો છે. એમ એમાંનો પણ આ એક સજીવો છે કે જેનું બાહ્ય કંકાલ છે એ કઠણ હોય છે અને એ ઢંકાયેલું પણ હોય છે. તેઓની શરીર રચના અત્યંત સરળ હોય છે, એટલે કે ઘણા બધા કોષ તો જોડાયેલા હશે પણ સરળ પ્રકારના કોષ છે એની અંદર જોડાયેલા હશે. તેઓને સામાન્યતઃ વાદળી કે સ્પોન્જિલાના નામથી ઓળખીએ છે. વાદળીની રચના તમે જોઈ હશે, વાદળીનો અભ્યાસ કર્યો હશે કે આ સજીવો છે એને સ્પોન્જ એટલે કે દાદિયા જેવા સજીવ તરીકે આપણે ઓળખીએ છીએ. દાદિયાની રચના તમે જોઈ હશે કે આપણને એમાં ઘણા બધા છિદ્રો જોવા મળે છે. જેઓ મોટે ભાગે દરિયાઈ નિવાસસ્થાન ધરાવે છે, સમુદ્રની અંદર સમુદ્રના તળિયાના ભાગે આવા સજીવો છે હંમેશા જોવા મળતા હોય છે. એટલે કીધું છે કે મોટે ભાગે નિવાસસ્થાન છે એ દરિયામાં ધરાવતા હોય છે. એના ઉદાહરણ લખવાના છે સીધે સીધા, સાયકોન, યુપ્લેક્ટેલિયા, સ્પોન્જિલા, આ વગેરે ઉદાહરણ છે એના. અને આ ઉદાહરણની અંદર બે ઉદાહરણ લખશો પણ તો ચાલશે. ઓકે, તો સૌથી પહેલું ઉદાહરણ તમારે લખવું હોય તો લખી શકો છો સાયકોન. ત્યાર પછી આ સાયકોન છે ને એ સ્પોન્જ જેવી રચના ધરાવે છે. યુપ્લેક્ટેલિયા, સ્પોન્જિલા આ એના ઉદાહરણ છે. ઓકે, ત્યાર પછીનો એક પ્રાણીસૃષ્ટિનો વર્ગ છે એની વાત કરીએ તો એ છે કોષ્ઠાંત્રી. ઓકે, તો આ પ્રાણીઓ જલીય નિવાસસ્થાન ધરાવે છે, એટલે કે સમુદ્રની અંદર જ વસવાટ કરે છે. તેઓની શરીર રચના પેશી અસ્તરની હોય છે. શરીર રચના છે એ ઘણા બધા કોષની બનેલી હોય, એટલે કે એની અંદર પેશીય રચના આપણને જોવા મળે છે. તેઓમાં એક દેહ ગુહા હોય છે, એટલે કે શરીરના મધ્યસ્થ ભાગે આપણને પોલાણ જોવા મળે છે. એ પોલાણને આપણે દેહ ગુહા તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આવી રચના કંઈક આપણને એની અંદર કોષ્ઠાંત્રી પ્રાણીઓની અંદર જોવા મળે છે. તેઓનું શરીર છે બે સ્તરનું કોષીય સ્તરોથી બનેલું હોય છે, જેમાં આંતરિક સ્તર તેમજ બાહ્ય સ્તર આ બે સ્તરો આવેલા હોય છે. તેઓની કેટલીક જાતિઓમાં સમૂહમાં કે વસાહતી સ્વરૂપે રહે છે. એની કેટલીક જાતિઓ છે એ વસાહત બનાવીને અથવા તો એકલા રહેતા હોય છે. એ સમૂહની અંદર ઘણી વખત વસવાટ કરતા હોય છે, જેવી કે પ્રવાળા અથવા તો પરવાળ.
અને કેટલીક જાતિઓ એકાકી હોય છે, જેવી કે હાઇડ્રા અને જળવ્યાળ. ઉદાહરણ તરીકે હાઇડ્રા, સમુદ્ર ફૂલ, જેલીફિશ વગેરે, જેની અંદર આપણને કોષ્ઠાંત્રની રચના જોવા મળે છે, અને આ સજીવોને આપણે કોષ્ઠાંત્રી સજીવો તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણે એટલે સુધી રાખીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરની અંદર વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણે ફરી પાછા આગળ વધવાના છે. સછિદ્ર, કોષ્ઠાંત્રી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શુળત્વચી, આ બધા જ ઘણા બધા મુખ્ય વર્ગ અને સમૂહ જે આવેલા છે એનો અભ્યાસ આપણે કરશું. ઓકે, તો એટલે સુધી રાખીએ છીએ.